મુંબઈની સોસાયટીની અંદર એક બેન સાંજ પડે અને એનો ધણી જયારે ઘરે આવ્યો ત્યારે જોયું તો ઘરના ફ્લેટની બહાર કેરીના છાલ ને ગોટલા ને બધું આમ બહાર પડ્યું. એટલે થયું કે મારી ઇજ્જતના પાણી કચરો કરી રહી છે. અક્કલ નથી સોસાયટીમાં કઈ રીતના રે ભાઈ, કઈ મેનર્સ મેનર્સ જેવું છે કે નહીં. એનામાં હમણાં જઈને કહી દઉં, દરવાજો ખોલીને અંદર ગયો તારામાં કઈ મેનર્સ છે? શું થયું? આ બહાર મૂક્યું છે ડસ્ટબિન, એની અંદર કેરીના ગોટલા છોતરા નાખવાના હોય એની જગ્યાએ ડસ્ટબિનને બદલે તો આમ ચાલીમાં ખુલ્લા નાખી દીધા લોબીમાં. શાંત થા, છાનાર્યો, મેં જે કર્યું છે બધું બરાબર કર્યું છે. પણ શું બરાબર કર્યું છે? આ મને બરાબર નથી લાગતું. કઈ રીતના તે બરાબર કર્યું? જુઓ, સાંભળો, મારી વાત સાંભળો, પછી તમે પણ કહેશો મેં બરાબર કર્યું. શું બોલ? આખી સોસાયટીમાં સૌથી પહેલી કેરી આપણા ઘરમાં આવી છે એ ખબર ક્યારે પડે? આ ગોટલા ને છોતરા બહાર નાખ્યા હોય. આ તો ધણી બિચારો હતો એટલે કઈ બોલી ન શક્યો. હું તો કહું બેન, તારે આખી સોસાયટીને ખબર પાડવી છે ને કે મારે ત્યાં કેરી વહેલી આવી છે, તો તું એક કેરીની બહાર ચીરી કર. તારી સોસાયટીમાં 12 ફ્લેટ છે ને, તો એક એક ઘરે જા, એક એક ચીરી આપ અને કે આ વખતે અમે આ કેરી લાવ્યા છીએ, તમે જરા વાપરો, અમને બહુ આનંદ થશે. સાચું બોલું. એ રીતે પણ તમારી કેરીની જાહેરાત તમે કરી શકતા હતા કે નતા કરી શકતા? મેં સાંભળ્યું છે હવે નવી ફિયાટ, નવી મારુતિ, નવી મર્સિડીઝ, નવી BMW આવે ને, તો એની પણ પાર્ટી રખાય છે. બોલો, એનું કાર્ડ છપાય, પછી હસબન્ડ અને વાઈફ બધા ઘરે ઘરે જાય, અમે નવી કાર લાવ્યા છીએ જોવા માટે આવજો. અને પછી ઓલી વાઈફ છે ને, ખાસ ઓલી સામેવાળી વાઈફનું મોઢું જુએ, પછી કે જો કેવું પડી ગયું એનું મોઢું. કોકને સળગાવવાનું એક પણ ચાન્સ, એક પણ મોકો જે લોકો છોડતા નથી એ સ્પર્ધા વૃત્તિમાં આવે. સ્પર્ધા ઈર્ષ્યા લાવે છે, અને યાદ રાખજો, ઈર્ષ્યા નિંદા લાવ્યા વગર રહેતી જ નથી. આપણી વાત એટલી છે, આપણી લાઈફને બદલવી છે. ચેન્જ યોર લાઈફ, તમારે બદલવી છે. આ ચાર વૃત્તિને બદલો. હું પૂછું, તમે બોલતા જજો. નંબર એક સ્વાર્થ વૃત્તિ, નંબર બે સંગ્રહ વૃત્તિ, નંબર ત્રણ સુરક્ષા વૃત્તિ, અને નંબર 4 સ્પર્ધા. આ ચારમાંથી આપણે જો બહાર આવી જઈએ, આજે ને આજે આપણી લાઈફ ચેન્જ થયા વગર ન રહીએ. અને એકવાર લાઈફ ચેન્જ થશે, આખી દુનિયાને તમે ચેલેન્જ આપી શકશો. કોઈની તાકાત હોય તો મને સ્વાર્થી બનાવી શકે, કોઈની તાકાત હોય તો મને ઈર્ષ્યાળુ બનાવી શકે. મારા જીવનમાંથી કાયમ માટે આ દોષોને મારે દેશવટો આપી દેવો છે. આટલું જો તમારા જીવનમાં આવી જાય, તમારી જિંદગી સુગંધિત બન્યા વગર ન રહે. આવી બનો એ શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞારૂપ કંઈ પણ બોલાઈ ગયું હોય.